કૃપા વ્યાસ. જય સચિન પૂજ્યજી. એટલે એકવાર સપનામાં તમે મને એવું કીધું હતું, બહારથી સ્ટ્રોંગ છે, અંદરથી સ્ટ્રોંગ નથી, તો એ કેવી રીતે અંદરથી સ્ટ્રોંગ પણ આવે? એટલે વિરોધાભાસ વિચાર આવે ને ત્યાં સ્ટ્રોંગનેસ તૂટતું જાય. એક જવું છે તો ના ના જઈશું તો નથી જવું, જવા દે ને, એટલે મેં શક્તિ તૂટે. જવું છે નક્કી કરવું એ અંદરથી સ્ટ્રોંગ, પછી મય મન બતે કે નથી જવું, સંજોગ ના પડતા હોય તો કે ભાઈ ઉભા રહે શું થઈ શકે, તો ટાઈમ બદલાશે એટલે પાછું કે ના જવાના સંજોગ ઊભા થશે. પણ આપણો અંદરનો ભાવ અવિરોધાભાસ હોવો છે, કારણ પહોંચવું જ છે. એ જો નિશ્ચય પાકો હોય ને એ અંદરનું સ્ટ્રોંગ પણ કહેવાય. જેમ ખરાબમાં ખરાબ વિચાર આવ્યા, ખરાબમાં ખરાબ સંજોગ ઊભા થયા, તો એ નિશ્ચય ડગે નહીં, તો એ પછી એની નિશ્ચય પ્રમાણે રિઝલ્ટ મળશે જ. એટલે ટાઈમ મેટર ઓફ ટાઈમ. એટલે સંજોગો જેમ ટ્રાફિક બદલાશે એટલે રસ્તા ક્લિયર થશે, પછી આપણે પહોંચી શકીશું. પેલો 8 કલાકને બદલે 11 કલાકે પહોંચશું ખરા. પણ એ અંદરનો નિશ્ચય એક જ ધારો રહેવો જોઈએ કે પહોંચવું જ છે. પણ પૂછ્યું છે બુદ્ધિ બંને બાજુનું રાખતું હોય કે આમ પણ ને આમ પણ, તો પછી એ કેવી રીતે આમ સ્ટ્રોંગનેસ આવે નિશ્ચય? એક વખત નક્કી કર્યા પછી જેમ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવું છે, પછી નો ચેન્જ. પછી મન ખરાબ વિચાર કરે, ચિત્ત આમ ભટક ભટક કરતું હોય કે આકર્ષણ મો થાય, તો આપણો અંદરનો નિશ્ચય ના બદલાય. બહારનું કહેવાય ને તું પ્રતિક્રમણ કર. એ રીતે. અને પૂછ્યું છે બીજું, પેલું ફરિયાદ કરનાર ગુનેગાર છે ને એના રિલેટેડ પૂછ્યું હતું કે ફરિયાદ કરનાર ગુનેગાર છે એના માટે એક જ રીઝન છે કે મારો પાછલો હિસાબ છે, બીજું આમ કંઈક દ્રષ્ટિ નથી ફરતી કે બીજી કઈ રીતે એને એંગલ આપવું? નહીં, ફરિયાદ કરનારું કોણ છે પેલા પકડો. એટલે ક્રોધમાન અહંકાર છે. હા, બુદ્ધિ બતાડે છે કે જો એને વધારે મને ઓછું, આ હોવા છે મને આમ નથી આપતા. હા, ફરિયાદ ક્યારે કહેવાય કે એને સીધા કરો, પોતે એને સીધો કરી શકતો ને એને સીધા કરો એ મને ત્રાસ આપે છે. હા, એટલે ફરિયાદ થાય એની માટે, પછી ન્યાય ખોળવા માટે ન્યાયાધીશને પકડે એને સીધા રોકે છે. હા, હવે તો કે ના એણે મારી સાથે કર્યું એ મને સુધારવું નથી. આપણે આપણી અણસમજણ કાઢવી છે, આપણા દોષને ચોખ્ખા કરવા છે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ ને આપણા દોષને ચોખ્ખો કર્યો તો પછી એની સાથે જેમ ના કીધું એને એડજસ્ટમેન્ટ બદલો આપણે, તો પછી એની સાથે સોલ્યુશન આવી ગયો, પછી એની ફરિયાદ પણ નહીં રહે, આપણને દુઃખ પણ નહીં રહે એના માટે. પણ પોઝિશન કોઈ રીઝન ના હોય ને તો પણ આમ કમ્પ્લેન કરવાની હેબિટ પડી ગઈ હોય ને એવું લાગે. હા, એ રીઝન ના હોય ને, રીઝન એટલે અસંતોષની ભૂખ, કંઈક આપણને દુઃખ પડે છે, આપણને કંઈક જોઈએ છે અને નથી મળતું, એટલે આ કકળાટ છે ફરિયાદ નામનો. તો જેને કાંઈ જોઈતું જ નથી એને કોઈ માટે ફરિયાદ જ નથી, અને જેને કોઈનું કાંઈ જોઈતું નથી તો કોઈને એની માટે ફરિયાદ નહીં રહે. આ તો મેં જોઈએ છે, દાનતખોરી છે, એટલે પછી કકળાટ થાય છે. એટલે કે મારે નથી આપવું તક મને જોઈએ છે, એના ઝઘડા છે. તો પછી એટલે કે મારે નથી આપવું તક મારે કાંઈ જોઈતું જ નથી, તો પછી ફરિયાદ એ નથી. શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી એવો ધ્યેય પકડો, અને પછી જે જે જોઈએ છે એને ભાગાકાર કરો, એટલે છૂટતા જઈશું. ઓકે, એટલે અંદરનો ભાગાકાર કરીને ચોખ્ખું કરવું એ જ મેઇન વસ્તુ છે, તો જ ફરિયાદ બંધ થશે, નહીં તો નહીં. એટલે બે સ્ટેપ લીધા, એક ફાઇલ વન જુદા, હું શુદ્ધાત્મા જુદો ફર્સ્ટ સ્ટેપ, અને ફાઇલ વનની અણસમજણો છોડાવો એ બીજું સ્ટેપ. જ્ઞાન આપણને મળી ગયું ને તો બધું અજ્ઞાન હતું અને જ્ઞાન મળ્યું. સંસારી જ્ઞાન હતું, આવું જ કરાય, આવું ન કરાય, આવું તો ખાવું જ જોઈએ, આવું તો ફરવું જોઈએ, આવા તો કપડાં પહેરવા જોઈએ, આમ તો હોવું જ જોઈએ, જિંદગીમાં મજા તો લેવી જોઈએ, એ બધું અજ્ઞાન હતું. અને એ રહેવા દઈને પછી દાદાએ બીજું આપ્યું કે તમે શુદ્ધ આત્મા છો. હવે આ રહ્યું બધું અજ્ઞાન ફાઇલ વનમાં, ભરેલો માલ કહીએ છીએ. હવે એ અણસમજણ ઊભી થશે, કોકનું જોઈએ ને એનું કેટલું સરસ છે, મને આવું મળે તો કેટલું સારું, મારે તો નાનપણથી આવી ઈચ્છા આવું જ જોઈએ મને, હવે મો ઊભા થયા તો કે હવે એને ભાગાકાર કરો કે ભાઈ સંજોગ મળશે, ભેગા પ્રાપ્ત થશે, સેજાશે તો મળશે તો ભોગવીશું, બાકી આપણે જોઈતું નથી, આવી પડે તો લઈશું. માગ લીયાશો સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લીયાશો પાણી, ખેંચ લીયાશો રક્ત બરાબર. કકળાટ કરવો નથી, કકળાટે નહીં બોમા બુ બની, એની મેળે આવીને પડશે તો સારી વસ્તુ છે, વાપરીશું. મેં ફરિયાદ ક્યારે થાય કે મને નથી આપતા, એટલે માગ લીયા પછી માગે પ્રમાણે ના મળે એટલે પછી ફરિયાદ ચાલુ થાય. એટલે અંદરના સોલ્યુશન લાવવા, અંદરથી અણસમજણ છૂટતી જાય તો કે ના એની માટે બરાબર છે, મારી માટે, મારી મને મારા પ્રારબ્ધમાં ભેગું થયું એ મારી માટે કરે છે, મારે હવે ડખો કરવો નથી, આવી પડશે તો લઈશું, ના આવી પડે તો કંઈ જરૂર નહીં.
એટલે પૂછું છું, એકવાર બુદ્ધિ છે ને એટલે સારું પણ બતાવે કે પ્રજ્ઞા બતાવતી હોય ને એકવાર સામે, પણ બુદ્ધિના રિવોલ્યુશન એટલા ફાસ્ટ હોય કે એના પક્ષમાં બોલાઈ જાય, કમ્પ્લેન થઈ જાય, પણ ખબર હોય કે સાચું શું છે, અને એકવાર અંદરથી વ્યૂ પોઈન્ટ પણ આવતા હોય કે આ આવી રીતના હોવું જોઈએ, આ ખોટું જ છે તારું. હા, એટલે આપણે થોડું આપણી શક્તિ વધારો, બુદ્ધિના પ્રશ્નોનો જવાબ આપી શકે એવા આપણે પાવરફુલ થાવ. એમ કરતાં કરતાં દાદાની વાણી બહુ હેલ્પ કરશે. ચાર્મી શેઠ, પૈસામાં સુખ છે એ બિલીફ રહ્યા કરે છે. હું પૈસાનો આધાર લાગે, આઈ કેનોટ ઇમેજિન માય સેલ્ફ વિધાઉટ મની. પૈસા રિલેટેડ કંઈ ઓલું આમ કોઈને દુઃખ આપવું કે ભોગવટા એવા સંજોગો ઊભા નથી થતા કાંઈ, પણ આ એક રહ્યા કરે તો એમાં આ પૈસાની હોફ છે એના, લાઈક પૈસા અગર એક મીડિયમ છે તો જે એનાથી અસોસિએટેડ મોહ પૂરો થાય છે એમાં સુખ લાગે છે કે પછી શું થાય છે એ નથી ખબર પડતી છે. મોહ પૂરા કરવા માટે પૈસા મોટા મોટું સાધન છે, એ હશે તો હું લાવી શકીશ, ખાઈ શકીશ, પહેરી શકીશ, ફરવા જઈ શકીશ. પૈસા નથી તો મને ફરવા જ ના મળ્યું, આ લોકો કેટલા મજા કરે છે ને હું રહી ગઈ. એટલે મોહ પૂરા કરવાનું મોટા મોટું સાધન માની બેઠા છે. અરે પછી બીજું સ્ટેટસ કહેવાય, માન મળે, સન્માન મળે, લોકો આપણી લોકોની ઇમ્પ્રેશન, લોકો ઉપર ઇમ્પ્રેશન પાડી શકીએ, જરા વટબટમાં ફરીએ તો. એટલે માને મળે પૈસાથી કહે છે, અને પૈસાદાર હોય તો પછી પરણાવે ખરા આપણને કે ના છે સારા સંસ્કારી પૈસાદાર છે, ચાલો આપણો છોકરી આપો એ છોકરાને કહેશે. એટલે આ બધી બાબતમાં પૈસાને વધારે પડતું મહત્ત્વ મૂક્યું છે. અને પેલા ભાઈને એટેક આવે તો પૈસાની પથારી પર સુડાવે તો દુઃખ મટે ખરું ના? એટલે પૈસા સુખ નથી આપતા, આપણા કર્મ સુખ આપે છે. સાતા ભોગવવાની હશે ને તો પૈસા નહીં હોય ને તોય સુખી થશે. હું તો જો નાના છોકરા હોય ને 2-3-4 વર્ષના, તો હું જોઉં એના મમ્મી પપ્પા બેઠા હોય, ઝોકા ખાતા હોય, કારણ એટલે ટ્રેન કે ફ્લાઇટમાં મોડું થયું હોય ને બેઠા હોય, અને છોકરું તો પાઇપ પર રમે, ત્યાંથી પછી આમ જાય પાછું આમ આવે, એનું રમત ગમત તો બોલો એ ક્યાંય દુઃખી નથી હોતો. તારી પાસે પૈસા નથી તો એ 2 ટાઈમ 2 બિસ્કીટ ખાધી એટલે રમ્યા જ કરતો હોય. એટલે એના આનંદમાં ગમે ત્યારે રહી શકે, ગમે ત્યાં રહી શકે, એ લાઇનમાં હોય ને તોય રમત કરીને મજા કરી લે, એને પેલી ખુરશી તૂટલી હોય ને તોય રમત કરીને મજા કરી લે. એટલે આનંદ એના આનંદમાં નિરંતર રહી શકે. એની બુદ્ધિ ડેવલપ થઈ નથી, માટે પછી બુદ્ધિ થાય ને પછી કકડાટ શરૂ થાય. પણ એ રમ્યા જ કરતો હોય નાનકડા છોકરાનું, જો આ કુરકુરી હોય એની મમ્મી જતી રહી હોય આખી પાસે, એ રમ્યા જ કરતો હોય. તો કે આપણી આ બુદ્ધિ કમ્પેરિઝન કરે, પછી પૈસાને મહત્વ મૂકે, બીજાને ડિવેલ્યુ કરે, એટલે આ રાગ દ્વેષ કકડાટ કરાવી નાખે. પછી ફોર અ વેરી લોંગ ટાઈમ મને એવું લાગતું હતું કે આઈ કેન બાય હેપીનેસ ફ્રોમ મની, મતલબ એટલીસ્ટ 80% તો એમાં સોલ્વ થઈ જાય એવું મને આમ અભિપ્રાય રહ્યા કરતો હતો. હા, પૈસાથી હેપીનેસ બાય કરી શકાય એવું કહો છો ને, પેલો અપમાન કરીને વસ્તુ આપે, ભૂખ્યા માણસો ખાઓ ખાઓ કહે છે, લે લઈ જાઓ, તો તમને ખાવાની મજા આવે? એટલે પૈસા પૂરા આપ્યા છે ને શું બોલો છો, સારી રીતે વાત કરો કહે છે. વેઇટર કહે ને આ ભૂખડી બહાર હશે ને આપો બીજી વખત ઢોસો, 3 વખત ઢોસા ખાઈ ગઈ કે છે, એવું બોલીને ઢોસો આપે. પૈસા હું આપું છું તારે ઢોસા આપવાના છે, પણ આવું બોલે તો મજા આવે ખાવાની? ના, બોલો અપમાન આપે ને તો પૈસાથી કંઈ માન બાન મળે છે, પણ અપમાન કંઈ વગર પૈસે મળે છે? સુખ જતું રહ્યું ને આપણું. બોલો સારી જગ્યાએ બેઠા હોય 5-સ્ટાર હોટલમાં અને પેલો વેઇટરે જરાક બરાબર ના ડીલિંગ કર્યું ને તો અપસેટ થઈ જાય, તો એ બોલો સુખ જતું રહ્યું ને. હા, બીજાને કોઈને ગરમી આપણી પર કાઢી નાખે તો એ આપણે અપસેટ થઈએ. એટલે આ શું છે, પૈસા એ સર્વસ્વ નથી, પૈસા એ સાધન છે. પણ એ કેવું સાધન છે, એ તમારી પુણ્ય પૈસા હોય કે ના હોય, તમારી પુણ્ય તમને સુખ આપશે, તમારું પુણ્ય પરવારી ગયું હશે તમને દુઃખ આવશે. પૈસા હોય કે ના હોય એ વસ્તુ જુદી વસ્તુ છે. અને પૈસાના માધ્યમ દ્વારા સુખ આવ્યું કે દુઃખ આવ્યું એ ફક્ત નૈમિતિક દેખાય છે, એ મૂળ કારણ નથી, એ તો આપલેનો વ્યવહારનો એક કારણ છે. નહીં, આપણા તમે નાના હતા ત્યારથી મોટા થયા તો તમે ખૂબ કમાયા તેથી સુખી થયા કે મા બાપના પૈસા મજા કરી હતી આપણે? પેરેન્ટ્સના તો બોલો, પેરેન્ટ્સ ક્યાંથી લાયા? તો કે ભોગવનારના હિસાબે આવી પડે, એવો કુદરતનો નિયમ છે. એટલે એની માટે, અને નિયમ કેવો છે, પૈસા માટે જે વિચારતો નથી એને ત્યાં પૈસાની રેલેમ સેલ થાય, અને જે પૈસા માટે ખૂબ વિચારે છે અને પૈસાના ખૂબ અંતરાય પડે.
અરે હા, પૈસા એવી વસ્તુ, લક્ષ્મી તો ના વિચારે ને તો ખૂબ આવે એવું છે. એટલે હવે લક્ષ્મી માટે વિચારવાનું કે વધારે પૈસા જોઈએ છે એવી રીતે ને, પણ હવે લાઈક કરવાનું શું આ માન્યતાનું, મને સિમ્પલ છે કે એવી નિર્મા કે છે ને કે કાંઈ ના હોય એવી તૈયારી મેં રાખી હતી કે મને, તો એવું મેં વાક્ય સાંભળ્યું હતું, તો ફોર સમ રીઝન મારું પૈસાનું સ્ટાર્ટ થયું, તો હું આગળ જઈ જ ના શકી કે પૈસા ના હોય તો શું, તો વ્યક્તિ ના હોય તો હજી મને કદાચ એવું લાગે કે ચાલી શકે, પણ પૈસાનું બહુ મોટું આધાર કે હુંફ લાગે. હા, પણ પૈસા માટે કે માલ ખરીદવો પડે, માલ વેચવો પડે, બધું વ્યવહાર આવે કે ના આવે, તો સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ થયું કે નહીં, તો પછી એ સાયન્ટિફિક સર્કમ વ્યવસ્થિતને તાબે છે, આપણા આખી જિંદગીનો હિસાબ લઈને આવેલા છે, એને ટાઈમે ટાઈમે મળશે, એટલે સંજોગ પ્રમાણે આપણને જરૂરિયાતની વસ્તુ મળ્યા કરશે. માટે એની બહુ વિચાર કરશો નહીં, કાલ સવારે ખાવાનું મળશે કે નહીં, પાણી મળશે કે નહીં, ચા મળશે કે નહીં, એની બહુ ચિંતા થાય આપણને. એની મેળે સંજોગ મળે છે, રોજે રોજ ખાવાનું મળે છે ને, નાવાનું પાણી મળે, કપડાં પહેરવાનું મળે, બીજે દાડે માટે વિચારતા નથી, એવું અહીંયા પણ જરૂરિયાતનું મળી રહેશે એવું સમજી લેવું જોઈએ. એટલે ખબર નહીં, કદાચ મને એવી ચિંતા બી નથી થતી, પણ ઓલું એક અંદર છે જ કે એટલે કે સુખ છે, તો એનું કેવી રીતે ભાગાકાર કરું? પ્રેક્ટિકલ એમ એવું કંઈ પ્રોબ્લેમ નથી થતો, પણ એ અંદર તો રહ્યા જ કરે છે ને. અહીં કેટલાય બ્રહ્મચારી ભાઈઓ બહેનોમાં બોલો પાંચ પૈસા ગજવાબ નહોતા, એ મને એવું સોચવું બી ડિફિકલ્ટ પડે કે એવું કે મતલબ ના, પણ એનું કંઈ અટક્યું જ નથી. અને પૈસાનું આ કેવું છે, કેટલા મેં કેટલા વર્ષો 15 વર્ષથી પૈસા હવે ચાલ્યા નથી, મારે પૈસાનો વ્યવહાર વહીવટ આવતોય નથી. એ લોકો આગળ પાછળવાળા હોય ને કંઈક ભેગા થઈ જાય મારી પાસે, બોલો મને હમણાં કોઈક જગ્યાએ મૂકી દે ને, તમારે ક્યાં જવાનું છે ખબર નથી, તમારી પાસે ફોન નંબર તો ખબર નથી, કોની ત્યાંથી આવ્યા તો કંઈ સિમંદર સિટી, એટલું ખબર હોય ક્યાં જવાનું તો ખબર, પૈસા કેટલા કશું નથી, કશું ના હોય, એટલે આ તો આજુબાજુવાળા ભેગા મળીને મારું ચલાવે છે. બોલો ચાલે છે નિરાતે, પૈસા ગણતો નથી, કોઈને આપતો નથી, કોઈને લેતો નથી, તો મારો વ્યવહાર ચાલે છે, નિરાતે ચાલે છે, એની મેળે આવીને પડે છે બધું. અને સારામાં સારું હું જમતો હોઈશ નહીં, નીકળ હું 20 થી 40 આઈટમ રોજ આવતી હશે જમવામાં, પૈસા આપ્યા વગર આવતી હોય છે, ઉલટા પ્રેમથી પીરસ્યા કરે લઈ આવે, તમે થોડુંક તો જશો ને, થોડુંક તો ખાવ. 4 જોડી કપડાં રાખતો હતા, 40 થઈ ગયા, 40 ના 60 થઈ ગયા છે, આયા જ કરે છે, એ બધું થયા જ કરે છે. એટલે નિયમ કેવો છે કે મારે લક્ઝરી ભોગવવાનો હિસાબ છે ને તો આવીને પડશે, હું તિરસ્કાર કર્યા કરીશ તોય ખોટું ને, વધારે ઈચ્છા કર્યા કરીશ તોય ખોટું, જે છે મારે આ કહે ને, આ વાપરનારો જુદો અને હું જુદો, વાપરનારાને શું ભેગું થાય છે, શું વાપરે છે એ જોયા જ કરું છું. 40 આઈટમ ખાવાની ભેગી થાય ને તો આટલું જ ખવાય, 150-200 ગ્રામ 250 ગ્રામ જેટલું, બીજું કશું દ્રષ્ટિ દર્શન સ્પર્શ દર્શન પૂર્ણ આવતી શું કરવાનું. એટલે આ તો બધી બાબતમાં એવું છે કે ભાઈ આપણા ભોગવાનું શું ભોગવાય છે ને એના આધારે ભેગું થાય છે, પૈસા એ સર્વસ્વ કારણ નથી. અને સિમ્પલ ઇક્વેશન હજુ કેવું હોય તો પૂર્વે પુણ્ય બાંધી છે એના ફળરૂપે લક્ષ્મી આવે છે, અને લક્ષ્મી એટલે શું, ઈચ્છા પ્રમાણે તમને સુખ ભોગવા મળે છે એ પુણ્યનું ફળ છે, લક્ષ્મી નિમિત્ત જીવે છે. અને પાપનો ઉદય હોય તો ઈચ્છાથી વિરુદ્ધ થયા કરે એ પાપનો ઉદય છે, એમાં લક્ષ્મી કંઈ કારણ નથી. એટલે બહુ પૈસા હોય ને તોય કશું સુધરી સુખી ના થઈ શકે. એમાં એક આર્ગ્યુમેન્ટ હજી ઊભી થાય કે લોકો પુણ્યથી પૈસા આવે કે પુણ્ય હોય તો પૈસા આવે, તો એટલે બુદ્ધિ ઉદય કરે કે સી અલ્ટિમેટલી પૈસા ઇઝ એસોસિએટેડ વિથ પુણ્ય, એટલે એ સારું જ છે ને, પણ રિઝલ્ટ છે, પુણ્ય કારણ નથી, અરે પૈસા કારણ નથી, પુણ્ય કારણ છે. અને પુણ્ય પૈસા ભેગા કરવાથી પુણ્ય ભેગું થતું નથી, બીજાને સુખ આપવાથી પુણ્ય ભેગું થાય છે, સેવા પરોપકાર દાન ભક્તિ. અને આત્માની ભજના કરો ને તો પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય, અને જબરજસ્ત વૈભવ હોય. બોલો મહાવીર ભગવાન તો કરોડો દેવી દેવતા આખો 24 કલાક સેવામાં ઊભા હોય, બોલો, અને ગજવામાં પૈસો ગજવું ના હોય ને પૈસો ના હોય એમની પાસે, આખી દુનિયાની રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મી ભગવાન બધું એમની પાછળ જ હોય. એટલે મૂળ આત્મામાં આવ્યો ને એને આ જગતના અનંત વૈભવ ભોગવા મળી શકે, અને એને ઈચ્છાય નથી હોતી, કારણ એને પોતાનો જ અંદર આત્મવૈભવ આત્મ ઐશ્વર્ય આત્મસુખ એટલું બધું હોય કે એને બહારનું કોઈ સુખ લાગે જ નહીં. એટલે આ તો આપણે શુદ્ધાત્મા અનુભવમાં જેમ જેમ આવીશું ને ત્યારે આનું ઓળખાણ પડતી જાય કે અરે આ સંસારની કોઈ ચીજ નથી છતાં હું એને આટલું બધું સુખ વર્તે છે,
માટે આ સંસારની ચીજો એ ટેમ્પરરી સુખ આપે છે અને મારી કલ્પિત વસ્તુ છે. જલેબી મને સુખ આપશે મારી માન્યતાના આધારે, પેલા ના આપે એને બટાકાવડા ભાવતા. જ્યારે આત્માના સુખમાં તો લાખો નહીં કરોડો નહીં અનંત જીવો બધા એક્સેપ્ટ કરશે કે ના સાચું સુખ આત્મામાં જ છે. એ અનુભવ્યા પછી તો કહે ને કે એને વિનાશી ચીજો જોઈતી જ નથી, છતાં પોતાના સમાધિ સુખમાં રહી શકતો હોય છે. એટલે જેમ જેમાં સુખની બિલીફ રિયલ તરફ જશે તો આ બધા બીજી માન્યતા આવી, પૈસા કે મોહની માન્યતા. પાંચ ઇન્દ્રિયની ચીજોમાં સુખ નામની વસ્તુ જ નથી, સુખ શુદ્ધાત્મામાં છે. કેવી રીતે? તો કે આ વસ્તુ આવે તો સુખ મળે, એ આવવાની ઈચ્છા એ જ બળતરા છે, માટે પેલું સુખ લાગે છે. જે ભૂખ નામનો દુઃખ છે માટે ખાધાથી સુખ ઉત્પન્ન થાય છે. એવું ક્યારે એક્સપિરિયન્સ થશે કે આ ઈચ્છા કે આ ભૂખ ઇટસેલ્ફ બળતરા છે? પણ એટલે એવું એક્સપિરિયન્સ કે એવું સમજણ કેવી રીતે આવશે કે ક્યારે ખબર પડશે? સાંભળ્યું છે કે તમે કેટલી વાર કહો છો સત્સંગમાં, પણ એવું રિયલાઇઝ કેમ નથી થતું કે આ આવશે ને? આપણે આ બળતરા છે, આમની 10 વાત 9 વાત સાચી લાગે, 10મી સાચી આવશે અનુભવમાં. પણ આજે કંઈ પણ માગવું એ શું કહેવાય? ના, કોઈને મને આપો બોલવું એ સુખ કહેવાય? તો કંઈ પણ આ સુખ લેવા લેવું પડે છે, માગવું પડે છે. જોઈએ છે આપણે રસોડામાં જઈએ ને ડબ્બો ખોલીને ખાઈએ ત્યારે સુખ લાગે, હોટલમાં જઈએ ને માગીને ખાઈએ ત્યારે સુખ લાગે, ભલે પૈસા આપીને ખાઈએ. પણ કંઈ પણ, એટલે શાબ્દ વ્યાખ્યા શું છે, કંઈ પણ લેવા જવું ને એ સુખ કહેવાતું જ નથી. મહીથી પ્રગટ થાય છે અને સાચી સમજણથી સુખ છે, અણસમજણથી દુઃખ છે. અને કંઈ પણ લેવામાં તો સુખ છે જ નહીં, ખરેખર આપવામાં સુખ છે. બોલો, આપો લોકો નાના નહીં, ચણ તમે નાખો ને પક્ષીને, તમને બહુ સુખ ઉત્પન્ન થશે. તમારી વસ્તુ ફેંકો છો તોય તો કે હા સુખ થશે. નાના બાળકોને ચોકલેટ બધી વેચો 100 છોકરાને, તમને બહુ સુખ ઉત્પન્ન થશે. કારણ તમે આપો છો એટલે આપવાથી આ જગતમાં સુખ છે, લેવાથી ખરેખર સુખ જ નથી. અને કદાચ લીધું ને એ ટકવાનુંય નથી. માટે સાચો સુખ કેનું નામ કહેવાય કે જે સુખ પછી ફરી દુઃખ જ ના આવે, જે સુખ પછી ફરી ઈચ્છા જ ના થાય કે મને ફરી મળો, ફરી ઈચ્છા, એ નામ સુખ. જેમ ગુલાબજાંબુ ખાધા ને પછી બીજે દાડ ફરી ખાઈશું ને તો જ સુખ આવશે, તો માટે સુખ જ નથી. જા અને હું શુદ્ધ આત્મા છું એમાં પછી કોઈ સુખ દુઃખ જ નથી, સુખનું ધામ છે પોતે. એટલે આ આવશે, અનુભવ થશે. કારણ આપણે જે સ્ટેશન પર ઊભા છે ને ત્યાંથી હવે વન વે ટ્રાફિકમાં છે, આત્મા તરફ જઈશું ને એ દુઃખ ઘટતું જશે, એ પહેલું સ્ટેપ છે. સુખ અનુભવમાં આવશે છેલ્લું સ્ટેપ છે. દુઃખ ઘટતા જાય, દુઃખ ઘટતા જાય, એમ કરતાં કરતાં સુખ વધતા જાય પછી. એટલે આપણે દુઃખનો અભાવ એ આપણું ફર્સ્ટ સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેશન છે આપણું. દુઃખ ઘટે જ ખરા. પહેલાં આપણે મુંબઈ રહેતા હતા અને જે સુખ દુઃખમાં દુઃખ ભોગવતા હતા, એવા જ દુઃખના સંજોગો હોવા છતાં દુઃખ નથી, દુઃખ ઓછું પડે છે, દુઃખ ઓછું રહે છે એવો અનુભવ થાય છે ને. હા, એટલે દુઃખ ઘટ્યા ને એથી સુખ વધ્યા એવું સમજવું આપણે. જેમ પ્રોફિટ નથી દેખાતો પણ ખોટ ઓછી થઈ ને એ નામ જ પ્રોફિટ. લાસ્ટલી આજે આપવાની વાત કરીને તો એમાં લાઈક ગણતરીપૂર્વક આપતા હોય તો એ સાચું આપ્યું કહેવાય? હા, ગણતરી એટલે શું છે, સમજણ ગોઠવીએ છીએ કે ભાઈ આ રિલેટિવ ટેમ્પરરી છે, વિયોગી સ્વભાવનું છે, રિયલ પરમનન્ટ છે અને કાયમનું સુખ આપશે. એટલે આપણે ઓળખીએ, સમજ કરીએ છીએ. અને સમજ એટલે શું, પ્રતિથી બેસે છે. અને જેવું નક્કી થાય ને એવો પછી સંજોગ, એવા જ્ઞાન ભેગું થતું જાય, પછી એવો અનુભવ ઉત્પન્ન થાય. એટલે સાચી સમજણ ફિટ કરતા જઈએ એના અનુભવ પ્રગટ થશે ધીમે ધીમે. સોરી, આ ગણતરી વાળી, એટલે સપોઝ હવે આઉટ ઓફ 100 હોય તો હું 2 આપવા તૈયાર છું, પણ 10માંથી 2 હું ના આપું, એટલે એ કેટલું અલ્ટિમેટલી બુદ્ધિનું જ છે ને બધું? વાંધો નહીં, પણ 2 આપ્યું ને એ જ કહે છે ને, 100માંથી તમે 2 આપો, આઉટ ઓફ 10 નહીં, આઉટ ઓફ 100 2 આપો. 2 આપશો ને એટલે તમને અનુભવ થશે. કેટલાય મહાત્માનો અનુભવ છે કે દાદામાં થોડુંક ખર્ચો, કંઈક દાદાના નામે ડોનેશન આપ્યું ને એ 3 ગણો પૈસા આવે છે. બોલો, કહે કે મેં તો આપ્યું ને પાછું આવ્યું. હમણાં કાલે જ એક વાત સાંભળી, એણે એ કહે છે હું આવ્યો ત્યારે 2 કરોડ હતા અને અત્યારે મારી પાસે 8 કરોડ થઈ ગયા, ને કાંઈ મહિને હું તો જોબે છોડીને દાદાની સેવા જ કરું છું, પણ મારા પૈસા વધ્યા ઘટ્યા નહીં કે છે. એટલે મારી સંપત્તિ વધી, સુખે વધ્યા, મારો આનંદ વધ્યો, કકળાટ ગયો, દુઃખ મટ્યા, તો બોલો આ ક્યાંથી આવે છે? તો કે નિયમ જ છે. નહીં કાલે વાત કરીને પેલો પવન જવાની જગ્યા કરીને એટલે આવવાની શરૂઆત થાય. એટલે જવાની આખી, તો આખું જવાનું વાત નથી, 2% ગણતરી વાળું જ છું ને અંતે. કશો વાંધો નહીં,
કારણ એ બળ એ વિપરીત બુદ્ધિમાંથી સમ્યક બુદ્ધિ તરફ ગયો, સવડી ચડ્યો. સવડી સ્થળે ચડેલો માણસ પછી આગળ વધારે સવડી સમજણમાં આવશે, સવડા જ્ઞાનમાં, સવડા અનુભવમાં આવશે. પછી એ સવડું ચડ્યો ને, સવડી બાજુ ચડ્યો, એ જ મોટા મોટી શરૂઆત. એ સમ્યક બુદ્ધિ થઈ, આપવાનું શીખ્યો એટલે સમ્યક બુદ્ધિ, અને સમ્યક બુદ્ધિ મોક્ષ તરફ લઈ જાય ને. આ લેવાનું શીખ્યો ને, કોકનું પડાવી લેવું, કીડીએ પડાવી લે, કાગડાએ પડાવી લે, બધા જાનવરો એ જ ધંધો હોય છે ને, એક બિસ્કીટ માટે ત્રણ ચાર કૂતરા ઝઘડી પડે. તો કે એ પાશવી સ્વભાવ છે, અને દૈવી સ્વભાવ કોને કે હોય એ નહીં આપ્યા કરે, કે બધા લૂંટાવે, સુખી થાવ બધા. જય સચિદાન. હિતેશ સજનાણી બોલો. પૂજ્ય શ્રી, જગત કલ્યાણની ભાવના શેના માટે કરવાની છે? સ્વાર્થ માટે જ પરમાર્થની ભાવના કરવાની છે કે શું? એ ખરો સ્વ અર્થી એ સ્વાર્થી. આ પૂતગલ માટે જીવે ને બધા પરાર્થી કહેવાય, આત્મા માટે જીવે ને ખરો સ્વાર્થી કહેવાય, અને પારકાના આત્માને હેલ્પ કરે પરમાર્થી કહેવાય. આત્માને હેલ્પ કરનારો હોવું છે. એટલે જગત કલ્યાણની ભાવનાનો હેતુ શું છે? તો કલ્યાણની ભાવના એવી વસ્તુ છે કે પોતાનુંય કલ્યાણ થાય અને જે છૂટનારા હોય એ જ ભેગા થાય. છૂટનારા અને છોડાવનારા ભેગા થયા કરે, એ નામ કલ્યાણની ભાવના. અને ભજીયાની દુકાન ખોલો, કોણ કોણ ભેગું? ભિખારી આવે કે ના આવે ભજીયા લેવા? હા, એ પૈસા આપું છું, ભજીયા આપો મને 100 ગ્રામ કહેશે. એટલે ભિખારીને મારે આપે તો ભાઈ પૈસા આપે જ આપો, અને ગમે તો નઠારો માણસે આવી શકે ને, અને સારા એ આવે. અને આ કલ્યાણની દુકાનમાં તો ગોટાળાવાળા આવે કે ના? એટલે મારે આ તો છોડાવશે, મારે નથી છૂટવું, મારે તો આ ભોગવવું છે, મારે તો એ બોલો એ ગોટાળાવાળા ભાગી જાય પાછા. કદાચ ભૂલમાં આવ્યા હોય ને તો અહીંથી ઘૂસે ને પછી બીજી બાજુ જ નીકળી જાય. અને જેને છૂટવું છે ને એ શોધીને આપણી પાસે આવે કે તમે કલ્યાણની દુકાન પર, મારે કલ્યાણ થવું જોઈએ છે. દોડતો દોડતો આવશે ને છૂટનારો અને છોડાવનારો, બેઉનું કલ્યાણ થશે. અને કલ્યાણની ભાવના હોય ને બીજો કચરો જ ના પહેશે, ગંદવાડો ઉકરડો કશું પહેશે જ નહીં. એટલે આ ભાવના રાખવાની, અને કલ્યાણ કરવા જવાનું નથી, કલ્યાણ સ્વરૂપ થવાનું છે. કલ્યાણ સ્વરૂપ થયો કોને કહેવાય? જેને રાગ દ્વેષ કોઈ પરિસ્થિતિમાં, કોઈ બાબતથી, કોઈ વ્યક્તિથી ક્યારેય થતા નથી, એનું કલ્યાણ થયું કહેવાય. ક્રોધ માન માયા લોભથી કોઈને દુઃખ આપતો નથી, કોઈ દાડો પોતે દુઃખી થતો નથી, એ કલ્યાણ થયો કહેવાય. ધીમે ધીમે પૂર્ણાવતિ થાય પછી. અને પૂજ્યશ્રી, દાદા કહે છે કે તીર્થંકરોએ જગત કલ્યાણની ભાવના નિરંતર ભાવેલી હોય, તો એમણે પણ આ માટે જ ભાવેલી હોય કે પછી દરેક વિચાર દોષના પ્રતિક્રમણ રૂપે જ જગત કલ્યાણની ભાવના કરેલી હોય એમણે? ના, હંમેશા નિયમ કેવો છે કે મને આજે આપણે ભૂખ્યા હોઈએ અને પછી આપણને ખાવાનું મળે, કોઈ એકદમ એવું ગામડું હોય અને ક્યાંક હોટલ ખાવા મળી અને આપણી જોડે 50 જણા ભૂખ્યા હોય તો આપણને થાય ને, અને જમી લો અહીંયા હોટલ છે, હા હું જઈ આવ્યો હમણાં જ આવ્યો, કહીએ કે ના કહીએ? બોલો, આપણું એક ખાવા નામનું દુઃખ મટી જાય છે, ભૂખ નામનું દુઃખ મટે છે તોય આપણે બીજાને અંગુલી નિર્દેશ કર્યા વગર રહેતા નથી. હેણ હેણ અહીં દુકાન ખુલી છે અને ખાવાનું મળી જશે, હા તો આ તો આત્માનું સુખ, જે સુખ માટે અનંત અવતારથી ફાંફા મારે છે, તરફડિયા નાખે છે, અને સુખ સંસારની બાબતોથી આવતું જ નથી. પોતાના સ્વરૂપનું ભાન થવાથી સુખ આવે છે, અને પોતે આત્મા છે જ, ફક્ત પોતે પોતાનું ભાન ચૂક્યો છે, માટે આખા કશાય ઊભા થયા છે અને દુઃખી 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 અનંત અવતારથી દુઃખી થયો છે. એટલે જે છૂટેલા જ્ઞાની પુરુષ દાદા ભગવાન છે, એટલે કે ભાઈ તારી અણસમજણ છોડ ને, આ સંસારમાં તારી અણસમજણ છૂટશે, તું પાર વગરનો સુખી થઈશ, સમાધિ દશામાં રહી સુખની, આધિ વ્યાધિ ઉપાધિ પણ તને દુઃખ નહીં આપી શકે. એટલે પછી કરુણા ઉત્પન્ન થાય એમને કે ભાઈ તમે આત્મા છો, આત્મધર્મમાં આવો ને, આ 5 ઇન્દ્રિયના સુખો, આ કષાયના સુખો એ સુખ જ નથી, એ તો રીપેમેન્ટ, એટલે ગુના બાંધવાના ને ભોગવવાનું, દંડ ભોગવવાના, એવું આ છે. કોઝિસ અને ઇફેક્ટવાળું છે આ, જ્યારે પોતાનું સુખ કોઝિસ ઇફેક્ટથી પર, નિર્લેપ અસંગ અને નિર્વિકલ્પી સુખ, અનંત સુખનું ધામ. એને પછી એમની પાસે કોઈ આવ્યું ને સાચી વાત સમજી તો એ સુખીઓ થાય. 5-5 જણાને કહી વળે કે અહીંયા સુખ મળે એવું છે, જાઓ. અને આ કલ્યાણનું પછી એને કલ્યાણ થયું કહેવાય, આત્મસુખ પામ્યો એટલે આત્મકલ્યાણ થયું કહેવાય. જય સચિદાનંદ. એટલે તીર્થંકરોને આ કે ભાઈ આત્મા જગતના લોકો પામે અને આ વિનાશી અવસ્થાના દુઃખો, 5 ઇન્દ્રિયના સુખોના સુખો એ બધા દુઃખ જ છે. એટલે આત્માના તરફ જાઓ, તત્વને ઓળખો, તત્વજ્ઞાન પ્રાપ્ત કરો તો સુખી થશો,
અને આ ખોટું નથી, પણ આ રિલેટિવ છે. અવસ્થા બધી રિલેટિવ કહેવાય. રિલેટિવ એ ટેમ્પરરી સુખ આપશે અને રિયલ એ પરમનન્ટ સુખ આપશે. માટે રિયલ તરફ જાઓ. તીર્થંકરોનો એ જ બોધ કે ભાઈ રિયલ ઓળખો, રિયલ પામો, ત્યાં સુધી સુખ નહીં આવે સંસારમાં સાચું.